હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. આજે હું એક નવો DIY લઈને આવી ગઈ છું. તો મારી પાસે એક વોલપેપર મંગાવ્યું હતું, એનો એક કાર્ડબોર્ડનો ગોળ ટુકડો હતો, તો એનામાંથી મેં કંઈક નવું બનાવવાનું વિચાર્યું, દિયા હોલ્ડર. તો આપણે પહેલાં એનામાં લીટા કરી લઈશું કે આપણે કેટલી કેટલી દૂરી રાખવી છે. તો મેં અહીંયા કને 6-6 ઇંચની દૂરી રાખી છે, ત્યાં કને આપણે વચ્ચે કટ મારી દેવાના છે. કટ મારશું એટલે એની અંદર આપણે વચ્ચે બીજું પૂઠું ભરાવવું હોય તો આપણે ભરાવી શકશું. તો ચાલો ટ્રાય કરીએ. સૌથી પહેલાં કટર લઈ લેજો અને કટરની મદદથી કાપી લેજો, કટ કરી લેજો જ્યાં જ્યાં આપણે નિશાન કર્યા હતા. પછી મેં અહીંયા અલગ અલગ વોટર કલર લીધા છે, આપણે એને પેઇન્ટ કરીશું રેમ્બો કલર અથવા તમને જે કલર ગમતા હોય. મેં તો મારી પાસે જેટલા કલર હતા એ બધા જ કલરનો ઉપયોગ કર્યો છે, એટલે બહુ જ સરસ દેખાય. દિવાળી છે, રંગોનો તહેવાર છે, અને આપણે જે કલર ગમતા હોય એ કલર કરતા જઈશું. તો ચાલો, પહેલાં તમે લાલ કલર કર્યો છે, પછી મેં લીલો કલર લીધો છે, લીલો કલર કરીશું. અને કલર આપણે બે હાથ મારીશું એટલે એકદમ ઘાટા સરસ દેખાશે. જો આપણે એક એક હાથથી એક એક વખત પીછી કરશું તો કલર આછા દેખાશે અને વધારે સારું નહીં લાગે. તો મેં બે વાર કર્યું છે. પછી મેં અહીંયા કને બીજો કલર લીધો છે, હવે એને પણ રંગી લેશું આપણે. વારાફરતી જેટલા કટ્સ કર્યા છે અલગ અલગ જગ્યાએ, મેં આવી રીતના કર્યા છે. તમને કોઈ બીજી રીત યાદ આવતી હોય અથવા તમને કાંઈ નવો આઈડિયો આવતો હોય તો તમે એ રીતના પણ કરી શકો છો. મારી પાસે જેટલી વસ્તુ છે એટલાનો ઉપયોગ હું કરું છું. તમારી પાસે વધારે વસ્તુ હોય, તમારી પાસે લેયર્સ પડી હોય, આભલા કે સતારા પડ્યા હોય, એ બધું પણ તમે ચોંટાડી શકો છો. મારી પાસે જે વસ્તુ છે એનો ઉપયોગ હું કરું છું. બ્લુ કલર કર્યો, હવે આપણે પીળો કલર કરી લેશું. મેં અહીંયા વધારેમાં વધારે જેટલા કલર છે બધાનો ઉપયોગ કરવાની કોશિશ કરી છે. ઉપર બેલ આઇકન આવે છે, દબાવવાનું ભૂલતા નહીં. જો વિડીયો સારો લાગતો હોય તમને તો તમે લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો તો પ્લીઝ લાઇક અને શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. પછી જુઓ, હવે થઈ ગયો છે મારો રેમ્બો કલરનો બાંબુ તૈયાર. હવે મેં એક બોક્સ લીધું છે, એનામાંથી કાર્ડબોર્ડ લઈ લીધું છે, ગોળ ટુકડા કર્યા છે મેં. એ ગોળ ટુકડા છે આપણે વચ્ચે ભરાવાના છે જ્યાં કને આપણે કટ કર્યા છે, એટલે તમે વાગે નહીં કાતરી રીતના કટ કરી લેજો. પછી આપણે એને પણ કલર કરી લઈશું. જો તમારે કલર ન કરવા હોય તો તમે એના ઉપર કોઈ પણ પેપર આવે છે પેપર ચિપકાવી શકો છો, અથવા તમે કોઈ પણ કપડું ચોંટાડી શકો છો. પણ મેં તો અહીંયા કલર જ કરી નાખ્યો છે, કારણ કે આપણે દિવાળી પૂરતું જ યુઝ કરશું, પછી આપણે એ જવા દેતા હોઈએ છીએ. તો મેં વોટર કલર કર્યો છે, એમાં પણ મેં અલગ અલગ કલરનો ઉપયોગ કર્યો છે, બ્લુ, પિંક, યલો, મને ગમ્યા એ મેં વાપર્યા છે. તમે તમારા મનગમતા કલર યુઝ કરી શકો છો. અને અહીંયા કને મેં છે એ 6 દીવારે એ રીતનું બનાવ્યું છે. તમે જો ઈચ્છતા હોય તો આમાં વધારે કટ કરી અને વધારે દીવારે